નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી નોલેજ બુકમાં. તો આજે આપણે જાણીએ કે 51 શક્તિપીઠોમાંથી એક આવેલી પાકિસ્તાનની શક્તિપીઠ વિશે, જેની દેખરેખ કરે છે મુસ્લિમો. પાકિસ્તાનના બલુચિસ્તાનની જમીન પર દુર્ગમ પહાડો પર આવેલું હિંગળાજ માતાનું મંદિર, જે 51 શક્તિપીઠોમાંનું એક છે. હિંગળાજ માતાના આ મંદિરને મુસલમાનો સન્માન આપે છે. પૌરાણિક માન્યતા અનુસાર જ્યારે ભગવાન શિવ સતીના મૃત શરીરને પોતાના ખભા પર લઈને તાંડવ નૃત્ય કરવા લાગ્યા, તો બ્રહ્માંડને પ્રલયથી બચાવવા ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી માતાના મૃત શરીરને 51 ભાગોમાં કાપી દીધું હતું. માન્યતા અનુસાર હિંગળાજ એ જ જગ્યા છે જ્યાં માતાનું માથું પડ્યું હતું. દુર્ગમ પહાડો વચ્ચે સ્થિત આ હિંગળાજ ભવાની માતાનું શક્તિપીઠ મંદિર છે, જેને બલુચિસ્તાનની નાનીના મંદિરના નામથી પણ ઓળખવામાં આવે છે. પાકિસ્તાનના કટ્ટરપંથીઓની આંખમાં ખૂંચતા આ મંદિરને ત્યાંના સ્થાનિક લોકો ખૂબ જ આદર આપે છે. પાકિસ્તાનના એક લેખકે તો એવો પણ દાવો કર્યો છે કે આ મંદિરને બચાવવા માટે કેટલાક મુસલમાનોએ પોતાના બલિદાનો પણ આપ્યા છે. આ મંદિરમાં હિંગળાજ શક્તિપીઠની પ્રતિરૂપ દેવીની પ્રાચીન દર્શનીય મૂર્તિ સ્થાપિત છે, જે માતા હિંગળાજની ખ્યાતિ ફક્ત કરાચી કે પાકિસ્તાનમાં જ નહીં પરંતુ ભારતમાં પણ છે. નવરાત્રી દરમિયાન અહીં 9 દિવસ સુધી શક્તિની ઉપાસનાનું વિશેષણ આયોજન કરવામાં આવે છે. સિંધ કરાચીના લાખો હિન્દુ શ્રદ્ધાળુઓ અહીં માતાના દર્શને આવે છે. ભારતથી પણ એક ભક્તોનો સમૂહ દર વર્ષે અહીં યાત્રામાં કરી દર્શન કરવા માટે આવે છે. કરાચીથી 250 કિલોમીટર દૂર આ મંદિરની સૌથી મોટી નદી હિંગોળની સામે ચંદ્રકુટ પહાડ પર આવેલી આ મંદિર પ્રખ્યાત છે, જે વર્ષભર માટે ભક્તોની ભીડ અહીં લાગી રહે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રી રામ પણ અહીં આવ્યા હતા. હિન્દુ ધર્મ ગ્રંથ અનુસાર ભગવાન પરશુરામના પિતા મહર્ષિ જગંદીએ પણ અહીં તપ કર્યું હતું. માતા હિંગળાજ મંદિરમાં પૂજા દર્શનનું અનેરું જ મહત્વ છે. કહેવાય છે કે આ મંદિરમાં પૂજા કરવા માટે ગુરુ ગોરખનાથ, ગુરુ નાનકદેવ અને દાદા મખાન પણ જેવા સંતો આવી ચૂક્યા છે. આ મંદિર સાથે એક બીજી માન્યતા એવી પણ જોડાયેલી છે અને કહેવાય છે કે રોજ રાતે આ સ્થાન પર બધી શક્તિઓ એકત્રિત થઈને રાસ રમે છે અને સવાર પડતા જ હિંગળાજ માતાની અંદર સમાઈ જાય છે. ઊંચા પહાડ પર આવેલા આ મંદિર ગુફાના રૂપમાં છે. આ મંદિરમાં કોઈ દરવાજો નથી. માન્યતા છે કે હિંગળાજ માતા અહીં રોજ સ્નાન કરવા માટે આવે છે. આ મંદિરના પરિસરમાં ગણેશજી અને કાલિકા માતાની મૂર્તિ પણ સ્થાપિત છે. સૌથી પહેલા મંદિરમાં ગણેશજીના દર્શન થાય છે અને સામે જ માતા હિંગળાજની મૂર્તિ છે, જે સાક્ષાત વૈષ્ણવ દેવીનું રૂપ મનાય છે. આ મંદિરની પરિક્રમા ગુફામાં પણ છે. શ્રદ્ધાળુઓ ગુફાના એક રસ્તામાંથી દાખલ થઈને રસ્તાની બીજી બાજુ નીકળી જાય છે. અહીં માતા સતી કોટેતરી રૂપમાં પ્રતિષ્ઠિત છે. આ શક્તિપીઠ સુધી પહોંચવા માટે બે રસ્તાઓ છે, એક પહાડનો અને બીજો રણનો. શ્રદ્ધાળુઓનો સમૂહ કરાચીથી ચાલીને લસબેલ સુધી પહોંચે છે અને પછી લચારી. માતા હિંગળાજ દેવીની જાત્રા અઘરી છે, કારણ કે રસ્તો ખૂબ જ પથરાળ છે અને આ રસ્તા પર દૂર દૂર સુધી કોઈ ગામ જ નથી આવતું. કરાચીથી 10 માઇલ ચાલીને હાલ નદી આવે છે. અહીં હિંગળાજ માતાની જાત્રા શરૂ થાય છે, જેમાં યાત્રા ખતમ થાય ત્યાં સુધી સંન્યાસ લેવાનો હોય છે અને અહીં છડી પૂજન થાય છે અને અહીં રાતોવાસ બાદ વહેલી સવારે હિંગળાજ માતાની જય બોલાવીને મારું તીર્થયાત્રા શરૂ થાય છે. આ જાત્રા દરમિયાન રસ્તામાં ઘણા વરસાદી તળાવો કુવાઓ મળે છે. આગળ રેતીની એક સૂકી વરસાદી નદી છે. હિંગોળ પર પહોંચીને યાત્રી પોતાના માથાના વાળ કપાવીને પૂજા કરે છે અને જનોઈ પહેરે છે. એ પછી માતાનું ભજન ગાઈને પોતાની શ્રદ્ધા વ્યક્ત કરે છે. મંદિર સુધી પહોંચવા માટે અહીંથી પગપાળા જવું પડે છે, કારણ કે અહીંથી આગળ કોઈ વાહન જઈ શકે તેવો માર્ગ નથી. હિંગોળ નદીના કિનારે શ્રદ્ધાળુઓ હિંગળાજ દેવીનું ગુણગાન ગાતા આગળ ચાલે છે. અહીં આગળ આશાપુરા નામનું સ્થાન આવે છે, જ્યાં યાત્રિકો રોકાઈને આરામ કરે છે. અહીંથી થોડે જ આગળ કાલી માતાનું મંદિર છે. વર્ષો પહેલાનો ઉલ્લેખ પ્રમાણે આ મંદિર 2000 વર્ષ પહેલા પણ અહીં સ્થિત હતું. અહીંના દર્શન કરીને શ્રદ્ધાળુઓ હિંગળાજ માતાના દર્શન માટે આગળ વધે છે. શ્રદ્ધાળુઓ અહીંથી પહાડ પર ચડે છે, જ્યાં મીઠા પાણીના 3 કુવા છે. આ પવિત્ર કુવાનું પાણી શુદ્ધ અને પાપોથી મુક્તિ અપાવે છે. આની નજીક જ પર્વતની ગુફામાં હિંગળાજ માતાનું પવિત્ર મંદિર આવેલું છે. આ મંદિરમાં આસ્થા ધરાવનાર ભક્તોનું કહેવું છે કે હિન્દુઓ ભલે 4 ધામની જાત્રા કરી લે, કાશી ગંગા જઈને સ્નાન કરી આવે, પણ જો તેઓ હિંગળાજ દેવીના દર્શન ન કરે તો બધું જ વ્યર્થ છે. હિંગળાજ માતાનું બીજું સ્વરૂપ તનોત માતા ભારતમાં સ્થિત છે. તેમનું મંદિર જેસલમેરથી લગભગ 130 કિલોમીટર દૂર સરહદ પાસે આવેલું છે. આ મંદિર પર ખૂબ જ ચમત્કારિક છે. આ મંદિરમાં માતા સરહદ પર સૈનિકોની રક્ષા કરે છે.
ભારત પાકિસ્તાનના યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા દાખવામાં આવેલા 3000 બોમ્બ માતાના મંદિરનું કંઈ જ બગાડી ન શક્યા હતા. મંદિર પરિષદમાં પડેલા 450 બોમ્બ તો ફૂટ્યા જ ન હતા, જે હજુ પણ મંદિરમાં બનાવવામાં આવેલા સંગ્રહાલયોમાં ભક્તના દર્શન માટે રાખવામાં આવ્યા છે. તો આજ માટે બસ આટલું જ. મિત્રો, તમને આ માહિતી અને વિડીયો કેવો લાગ્યો તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયોને વધુ ને વધુ શેર કરો, અને જો તમે પહેલીવાર આ ચેનલ પર આવ્યા છો તો અમારી ગુજરાતી નોલેજ બુકને સબસ્ક્રાઇબ કરો. આભાર.